અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા પર સુરક્ષા એજન્સીઓ ઘોષ બોલાવી રહી છે. ગઈકાલે 14 પાકિસ્તાનીને 68 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આજે એક ભારતીય બોટમાં બે શખ્સને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લઈ બંનેને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા. અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીનો સુરક્ષા એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 28 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સોને 68 કિલો ડ્રગ્સ સાથે પકડ્યા બાદ તારીખ 29 એપ્રિલે વધુ 173 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી એક ભારતીય બોટને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. આ બોટમાંથી ઝડપાયેલા બંને શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડમાંથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઝડપાયેલા શખ્સો મહારાષ્ટ્ર રાજ્યના મંગેશ તુકારામ અને હરિદાસ રામનાથ કુલાલ છે, જેઓને પોરબંદર ખાતે લાવીને સુરક્ષા એજન્સીઓએ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. અરબી સમુદ્રમાંથી સતત બીજા દિવસે નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.